હવે આપણે જોઈએ 1.1નો પ્રશ્ન 1. એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે. અચલ આધારની રીતે, પરંપરિત આધારની રીતે અને 2011-13ના દૈનિક સરેરાશના વેતનની સરેરાશને આધાર વર્ષના વેતન તરીકે લઈને અચલ આધારે સૂચકાંક ગણો. અહીંયા 3 રીતે આપણે સૂચકાંક ગણવાના. સૌપ્રથમ આપણે જોઈએ અચલ આધારની રીતે. હવે આપણે જોઈએ પરંપરિત આધારે. હવે આપણે પરંપરિત આધારે સૂચકાંક ગણીએ. અહીંયા P1 P0 બંને એક હતા. અહીંયા P1 280 અને P0 બરાબર તેની ઉપરની ચલની કિંમત એટલે 284. અહીં આપણી સરેરાશ 301 છે એટલે આપણે બધે અહીંયા 301 લખવાનું અને અહીંયા આ વેતન. અહીં બીજો દાખલો પહેલા દાખલા જેવો જ છે એટલે આ તમારે કરવાનો છે. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાં ઘઉં, ચોખા અને ખાંડના વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ મળેલ છે. તે પરથી વર્ષ 2011ને આધાર વર્ષ લઈને અચલ આધારે અને પરંપરિત આધારે ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક ગણવાનો છે. અહીં આપણને 2011ના વર્ષને જ આધાર વર્ષ આપેલું છે તેથી અહીં 2011ની સામાન્ય સૂચકાંક આપણે 100 આવશે. આ રીતે આપણો સામાન્ય સૂચકાંક બધા વર્ષનો શોધાઈ ગયો. હવે આપણે જોઈએ ઉદાહરણ 4 નીચે ઉત્તે સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન 4. બળતણને લગતી 5 વસ્તુઓના વર્ષ 2012 અને વર્ષ 2014ના ભાવ નીચે મુજબ છે. વર્ષ 2012ને આધાર વર્ષ એટલે કે P0 લઈને બળતણની 5 વસ્તુઓના ભાવનો સૂચકાંક સામાન્ય સૂચકાંકની ગણતરી કરી અને બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો. આપણે અહીંયા ઉપરના દાખલામાં ગણ્યું તેવી રીતે સામાન્ય સૂચકાંક ગણવાનો. અહીં 2 જ વર્ષ છે, P1 અને P0, અને પછી તેમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો એટલે તેનો છેલ્લો સૂચકાંક આવે તેમાંથી -100 કરવાનું. અહીં છે 5, 1, 2, 3, 4, 5. અહીંયા 100 નહીં આવે કારણ કે આપણે અહીંયા પહેલેથી જ અહીંયા 100 હારે ગુણાકાર કરીને જ આવું કર્યું. આપણો સામાન્ય સૂચકાંક આવ્યો. હવે આપણે શોધવાનું છે કેટલો વધારો થયો છે. હવે આપણે આમાંથી 100 માઇનસ કરીએ એટલે વધે 26.45% વધારો. આટલો વધારો થયો છે તેમ કહેવાય. થેન્ક યુ ટુ વોચ માય વિડીયોઝ.